Hello, my dear children. How are you? I hope you are all fine. Today we learn Standard 8 English Unit 1 Due for Question Activity 4 Part 2. आज अपने Activity 4 नी Part 2 जुवानो छे. अहीं सूचना छे Match A with B. तो अहीं match करवाना छे A नी साथे B. તમે નંદિતાની જે ક્વિઝ કોમ્પિટિશન હતી તે બરાબર ધ્યાનથી સમજી હશે. તમને આ જે મેચ કરવાના છે તે ઇઝીલી આવડી જશે. તો અહીંયા કોમ્પિટિશન એટલે શું? સ્પર્ધા. તો અહીંયા એની સાથે શું આવશે? કોમ્પિટિશન એટલે કોન્ટેસ્ટ એટલે એ પણ સ્પર્ધા જ થશે. તો એની સાથે ફર્સ્ટના સાથે બી સેક્શનમાંથી થર્ડ જોઈન્ટ થશે. સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ, જેને આપણે સિમિલર વર્ડ્સ તરીકે કહીશું ફંડ ફોર એજ્યુકેશન. તો અહીંયા 5 નંબર સાથે મેચ થશે. એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન. કન્ટેસ્ટન્ટ્સ પાર્ટિસિપેન્ટ્સ. તો અહીંયા 1 નંબર મેચ કરીશું. હોસ્ટ, તો બચ્યું શું? હોસ્ટ એટલે એન્કર, બરાબર. તો અહીંયા તમને મેચ આવડી ગયું. એના પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પણ તમારે આના આન્સર આપતી વખતે તમારે તમારી બુકની અંદર જે એક્ટિવિટી 4 આપેલી છે તેનો તમે પેરેગ્રાફ જોઈ શકો છો અને તેના આધારે તમે લખી શકો છો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કોન્ટેસ્ટની અંદર હોસ્ટ કોણ હતા તમે જાણતા જ હશો. તો હુની જગ્યાએ આપણે નામ લખવાનું રહેશે. ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. તો આપણે લખીશું ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ, અહીંયા બાકીનું એમના એમ લખીશું આપણે, ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ અને પાછળ ફૂલ સ્ટોપ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસ સ્કૂલનું પૂરું નામ શું હતું? તો આપણે લખીશું અહીંયા પ્રશ્નમાંથી ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ, અડધો જવાબ તો આ રીતે જ બની જાય છે. સ્કૂલ ઇઝ, શું નામ હતું વિકાસ સ્કૂલનું? સ્મિત વિદ્યાલય. ફૂલ સ્ટોપ. થર્ડ ક્વેશ્ચન, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ કોણ હતા અને તે શું કરતા હતા? તમે જાણો છો મિસ્ટર બ્રાઇટ એક લેપટોપ હતા અને તે શું હતા? મિસ્ટર પરમારનું એક લેપટોપ હતું અને તે સ્કોરર હતા. તો એ કાઉન્ટ કરતા હતા માર્ક્સ, એટલે કે જે કોન્ટેસ્ટન્ટમાં જેટલા માર્ક્સ આવતા હતા સ્પર્ધામાં કોન્ટેસ્ટમાં તેના માર્ક્સ લખતા હતા. તો આપણે અહીંયા લખીશું મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર he keeps the scores of the contestants. તે કોન્ટેસ્ટન્ટ્સ ના માર્ક્સ લખતા હતા. હુ ઇઝ મિસ ટિકટિક? મિસ ટિકટિક કોણ હતું? ક્લોક હતું. તો એ લખીશું મિસ ટિકટિક ઇઝ ધ ક્લોક. 5 નંબર, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતા કેટલા ક્વેશ્ચનના આન્સર કરેક્ટલી આપી શકી હતી? ઓનલી 3 આન્સર આપી શકી હતી, ફક્ત 3 ક્વેશ્ચનના જ આન્સર આપી શકી હતી. તો પ્રશ્નમાંથી નંદિતા
પછી આન્સર અને ડીડ બે ભેગું થાય તો શું બનશે? આન્સરેડ. નંદિતા આન્સરેડ થ્રી. પછી ક્વેશ્ચન્સ કરેક્ટલી ફૂલ સ્ટોપ. ઓકે, એના પછી છે અહીંયા સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. તમારે કહેવાના છે કે ટ્રુ છે કે ફોલ્સ. પહેલો છે ફર્સ્ટ, આફ્ટર થ્રી ક્વેશ્ચન અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટેક ટેક. તે ત્રણ ક્વેશ્ચન પછી તે ફ્રી થઈ જાય તો મિસ્ટેક ટેકથી, તો હા ટ્રુ. તો અહીંયા આપણે લખીશું ટ્રુ. નંબર સેકન્ડ, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રોટ વિચ ધ વી કેન ટોક ટુ અ પર્સન. તો આપણે કોઈ વ્યક્તિને વાત કરવા ઈચ્છતા હોય તો તમે હેલ્પલાઇનની મદદ લઈ શકો છો, તો હા ટ્રુ. ટોટલ થ્રી હેલ્પલાઇન હતી, એમાંની કોઈ પણ એક છે કે જે આપણે વાત કરી શકીએ છીએ. ત્રીજા નંબરમાં, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. એ એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર હતા, તો શું આવશે? ફોલ્સ. એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર નહોતા, પ્રિન્સિપાલ હતા, તો અહીંયા આવશે ફોલ્સ. નંબર ફોર, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. એ કન્ટેસ્ટન્ટને 1 મિનિટનો સમય આપતા હતા, તો ફોલ્સ. ફોલ્સ આવશે કારણ કે તે 1 મિનિટનો સમય આપતા નથી, મિસ્ટિક ટીક આપે છે, મિસ્ટર બ્રાઇટ આપતા નથી, તો અહીંયા આવશે ફોલ્સ. નંબર ફાઇવ, મીરાબાઈ વ્રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. તમે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છો ગુજરાતીમાં, એ ગ્રામ માતા મીરાબાઈએ લખેલી છે, તો ના ફોલ્સ. તો અહીંયા એક્ટિવિટી ફોરનું આપણને 4નો પાર્ટ 2 જેની અંદર મેચ હતા, ક્વેશ્ચન આન્સર હતા અને ટ્રુ ફોલ્સ હતા, જે આપણે સમજી ગયા. નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 5 જોઈશું.